નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કૃષ્ણા. જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે જેટ્રોના બિઝનેસ સપોર્ટ સેન્ટરની અમદાવાદમાં આજે શરૂઆત થશે. આ સમયે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, જેટ્રોના ચેરમેન અને સીઈઓ હિરોયુકી ઇશિંગે અને મુંબઈ સ્થિત જાપાનના કોન્સ્યુલ જનરલ ઉપસ્થિત રહેશે. માનવામાં આવે છે કે આ બિઝનેસ સેન્ટર ભારતનું સૌથી મોટું બિઝનેસ સેન્ટર બનશે. મહત્વનું છે કે વર્ષ 2017માં જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે ગુજરાતમાં આ સેન્ટર શરૂ કરવા માટેના કરાર કર્યા હતા. ભૂતકાળમાં નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે ગુજરાત સરકાર અને જાપાન વચ્ચે વ્યાપારિક સંબંધો કેળવાયા હતા. આ પછી જાપાન વર્ષ 2003થી વાયબ્રન્ટ ગુજરાતમાં પાટનગર દેશ તરીકે જોડાયેલું છે. હાલ ગુજરાતમાં જાપાનના 80 જેટલા ઉદ્યોગો કાર્યરત છે ત્યારે આ બિઝનેસ સેન્ટર શરૂ થતા જાપાનીઝ ઉદ્યોગકારોને ગુજરાતમાં રોકાણ અને ઉદ્યોગ સ્થાપવા માટે સરળતા ઉભી થશે. અમદાવાદમાં ફરી લઠ્ઠાકાંડની આશંકા સેવાઈ રહી છે. સોલામાં દેશી દારૂના સેવન કરતા 4 લોકોને ગંભીર અસર થઈ છે, જેમાંથી 2 લોકોની હાલત ગંભીર છે. આ 2માંથી 1 વ્યક્તિની હાલત વધુ ગંભીર હોવાના કારણે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસના પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ લોકોએ સોલા ગામમાંથી દારૂનું સેવન કર્યું હતું. આ કેસની તપાસ માટે એડિશનલ ડીસીપી રાજદીપસિંહ ઝાલા અને ક્રાઇમ બ્રાન્ચના સ્પેશિયલ સીપી જેકે ભટ્ટ સોલા સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ કમિશનરે તમામ પોલીસ અધિકારીઓને દારૂનું વેચાણ કરતી જગ્યાઓ પર રેડ પાડવાના આદેશ આપ્યા છે. આ પછી પોલીસે છારાનગર અને કુબેરનગર વિસ્તારમાં દારૂના અડ્ડાઓ પર રેડ પાડી છે. છારાનગરમાંથી 2000 લીટર દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. અમદાવાદના દારૂ પીવાના લીધે 4 લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે, જેમાં 2 લોકોની તબિયત વધુ ખરાબ છે. આ 2માંથી 1 વ્યક્તિની તબિયત વધુ લથડતા તેને સિવિલ હોસ્પિટલ વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરમાં નકલી તેલ બનાવતી ફેક્ટરી પર સુરેન્દ્રનગર એલસીબીએ દરોડા પાડ્યા છે. પોલીસે આ ફેક્ટરીમાંથી અંદાજે નકલી તેલના 5000 ડબ્બા જપ્ત કર્યા છે. આ ફેક્ટરીમાંથી બનતું નકલી તેલ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સપ્લાય કરવામાં આવતું હતું, જેમાં તેલના ડબ્બાઓ ઓરિજિનલ કંપની સ્ટીકર લગાડવામાં આવતા હતા અને આ ફેક્ટરી છેલ્લા 7 વર્ષથી કાર્યરત હતી. હવામાન વિભાગે 2 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ભારે પવન ફૂંકાવાની આશંકાએ માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવાઈ છે. અંદાજે 35-45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગે કરી છે. નવસારીમાં વરસાદને લીધે વિજલપુરના હળપતિવાસના ઘરોમાં પાણી ભરાયા છે, જેના લીધે 13 પરિવારના 45થી વધુ લોકોનું સ્થળાંતર કરી તેમને નજીકની શાળામાં ખસેડવામાં આવ્યા છે. છેલ્લા 6 વર્ષોથી આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. વરસાદના લીધે હમીરગઢની ગામની સીમમાં અંડરપાસમાં પાણી ભરાયા છે, જેના લીધે હિંમતનગર તાલુકાના 5 ગામ સંપર્ક વિહોણા બન્યા છે. અરવલ્લીના માલપુર તાલુકામાં મુશળધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 30 મિનિટમાં 1.5 ઇંચ વરસાદથી સમગ્ર વિસ્તાર પાણી પાણી થઈ ગયો હતો. છોટાઉદેપુરમાં ભારે વરસાદના લીધે ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. આ ઉપરાંત જનજીવનને પણ અસર થઈ છે. આ વરસાદના લીધે સુખી ડેમમાં નવા નીરની આવક થઈ છે. પંચમહાલ જિલ્લામાં આવેલા પાવાગઢ યાત્રાધામ ખાતે વરસાદી માહોલ જામતા વાતાવરણ ખુશનુમા બન્યું હતું. આખો દિવસ દરમિયાન પડેલા વરસાદને કારણે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. વરસાદને કારણે પગથિયા પરથી પાણી વહેતા દ્રશ્યો દૂરથી જોનારને જાણે નાના નાના ઝરણા વહી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું. ડભોઈમાં પણ વરસાદને કારણે તાતની ચિંતા હળવી બની છે. ચાલુ સિઝનમાં ડભોઈ પંથકનો ફૂલ વરસાદ 96 mm નોંધાયો છે. વર્ષ 2019 લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. કેબિનેટની બેઠકમાં ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેતા સરકારે 14 ખરીફ પાકોના ટેકાના ભાવમાં વધારો કર્યો છે. કેન્દ્રએ ધાનના સમર્થન મૂલ્યમાં 200 રૂપિયાનો વધારો કર્યો છે. કેબિનેટના નિર્ણયની જાણકારી આપતા ગૃહમંત્રી રાજનાથસિંહે એક પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું કે ખેડૂતોને ખરીફ પાકો પર ટેકાના ભાવમાં 1.5 ગણો વધારો કરવામાં આવ્યો છે. હવે ખેડૂતો ખરીફ પાકો પર MSP 1750 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરાવવામાં આવશે.
गत वर्षे 1550 रूपया हतु। बाजरानी लागत पहला 990 रूपया हती, परंतु ते हवे 1950 रूपया प्रति क्विंटल करी देवाई छे। आगामी लोकसभा चूंटणी ने जोता आ निर्णय ने केन्द्र सरकार ना मास्टर स्ट्रोक ना रूप में जोवामां आवी रह्यो छे। राज्य सरकार खेडूतोने लुभाववा वधु एक खेडूत लक्षी निर्णय करवानी दिशामां छे। सूत्रोनी जो वात माने तो आगामी एक महिनामां बिन खेती जमीननी मंजूरी ऑनलाइन करी देवामां आवशे। माहिती एवी पण छे के मुख्यप्रधान विजय रूपाणीए वहीवटी मंजूरी आपी दीधी छे, तेमज आ कार्यने झड़पी रीते पार पाडवाना निर्देश पण आप्या छे। सूत्रो मुजब वधुमां वधु एक महिनामां बिनखेतीनी मंजूरी ऑनलाइन करी देवामां आवशे। आम बिनखेतीनी जमीनने ऑनलाइन थवाने कारणे आ कार्यमां थतो विलंब पण अटकशे अने साथोसाथ भ્રષ્ટાચાર પણ અટકશે। केन्द्र सरकारे कठोळना टेकाना भावमां वधारो करता खेडूतोमां खुशी जोवा मळी छे। दिल्हीमां मळेली केबिनेट बैठकमां आ निर्णय लेवामां आव्यो। सरकारे कठोळना भावमां दोढ गणो वधारो कर्यो छे। सरकारे करेला भाव वधाराने हाल खेडूतो राह जोई रह्या छे कि तेमने आ भाव क्यारे आपवामां आवशे। केन्द्र सरकारे कठोळना टेकाना भावमां वधारो करता राजकोटमां पण खेडूतोमां खुशी जोवा मळी छे। કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયાએ પોતાનો ચાર્જ સંભાળી લીધો છે। પાણી પુરવઠા, ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલનનું ખાતું ફાળવાયા બાદ કુંવરજી બાવળીયા સ્વર્ણિમ સંકુલ 2 ખાતેની પોતાની ઓફિસે પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિધિવત રીતે પૂજાપાઠ કરી ત્રણેય ખાતાનો ચાર્જ સંભાળ્યો હતો। જૂનાગઢમાં ઇવનગર મેંદરડા બાયપાસનો મુદ્દો રાજકીય બન્યો છે। આ બાયપાસને લઈને વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય સામસામે આવી ગયા છે। પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મિશ્રુએ 4 વર્ષ પહેલા પાસ કરાવેલા બાયપાસના નકશામાં હાલના ધારાસભ્ય થોડા ફેરફાર કરતા મુદ્દો ગરમાયો છે। વર્તમાન ધારાસભ્યો જે બાયપાસની પ્રિન્ટ બનાવી છે તેમાં તે કૃષિ યુનિવર્સિટીની વચ્ચેથી પસાર થાય છે અને તેના કારણે યુનિવર્સિટીના પણ 2 ભાગ પડી જાય છે। આથી આ બાયપાસના વિરોધમાં પૂર્વ ધારાસભ્ય અને કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસરોએ 2 કલાક સુધી ધરણા કર્યા હતા। ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી તરીકે અશોક રાવલની નિમણૂક કરવામાં આવી છે। પૂર્વ મહામંત્રી રણછોડ ભરવાડે પ્રવીણ તોગડિયાને સમર્થન જાહેર કરતા નિર્ણય લેવામાં આવ્યો છે। રણછોડ ભરવાડ સહિતના કાર્યકરોએ પ્રવીણ તોગડિયાને સમર્થન જાહેર કર્યું હતું, ત્યારે હવે ગુજરાત વીએચપીના મહામંત્રી તરીકે અશોક રાવલ જવાબદારી સંભાળશે। સંઘ પ્રદેશ દમણના પ્રશાસક પ્રફુલ્લ પટેલની કામગીરીથી સ્થાનિક સાંસદ અને કાર્યકર્તાઓ નારાજ હોવાની વાત ખુદ રાજ્યમંત્રી રામકૃપાલ યાદવે સ્વીકારી છે। રામકૃપાલ યાદવે દમણની મુલાકાત કરી હતી, જ્યાં તેઓએ કાર્યકર્તાઓ અને સાંસદ સાથે મુલાકાત કરી હતી। અમદાવાદમાં સામૂહિક દુષ્કર્મની શાહી હજી સુકાઈ નથી, ત્યાં પંચમહાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પરિણીતાએ ગામના જ 3 યુવાનોએ તેના પર સામૂહિક દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવી છે। પોલીસે કેસની તપાસ હાથ ધરી છે। કચ્છના મુંદ્રા તાલુકાના એક ગામમાં 11 વર્ષે બાળકી સાથે 55 વર્ષના નરાધમે દુષ્કર્મ કર્યું છે। આ અંગે જાણ થતા સગીરાના પિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી અને પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે। સુરતમાં શાળાએ મૂકવા જતા રિક્ષા ચાલકે 14 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું છે। આ અંગે પીડિતા વિદ્યાર્થીના માતા પિતાએ પોલીસ ફરિયાદ કરી છે। મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જ આરોપીએ તેની પત્ની સાથે ઝેર ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો। હાલ આરોપી સારવાર હેઠળ છે। હાલ પોલીસ રાહ જુએ છે કે ક્યારે આરોપીને હોસ્પિટલમાંથી રજા મળે અને પછી તેની ધરપકડ કરવામાં આવે। જેતપુરમાં થયેલા દુષ્કર્મના કેસમાં તમામ 10 આરોપીઓની ઓળખ પરેડ કરાવવામાં આવી છે। મામલતદાર કચેરીએ પીડિત યુવક અને યુવતી સમક્ષ આ તમામ આરોપીઓની ઓળખ પરેડ કરાવવામાં આવી। આ પછી પોલીસે તમામ આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું। જો તમારી પર હુમલો થાય, હુમલાખોર તમારાથી બિલકુલ નજીક હોય અને સામે જો પોલીસ મળી જાય તો રખે ને એવું માનતા કે પોલીસ તમને મદદ કરશે, પોલીસ તમારી સહાય કરશે, પોલીસ હુમલાખોરોને ઝડપી પાડવા માટે તત્પરતા દાખવશે। કારણ કે અમદાવાદની પીસીઆર વેનમાં બેઠેલા પોલીસ કર્મીઓએ ઇજાગ્રસ્તને બચાવવાને બદલે હુમલાખોરોને બચાવ્યા। આ ઘટના છે 1 જુલાઈની રાતની, જેમાં સીસીટીવી સામે આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા કે આખરે પોલીસ કોના માટે છે, સામાન્ય જનતા માટે કે પછી અપરાધીઓ માટે? અપરાધીઓને પકડવાને બદલે પોલીસ કેમ ડરીને ભાગી ગઈ? પોલીસે કેમ હુમલાખોરોને ન પકડ્યા? અમદાવાદના પકવાન 4 રસ્તા પાસેના પેટ્રોલ પંપ પાસે સુબોધ નામના એક યુવક પર કેટલાક અજાણ્યા શખ્સોએ લૂંટના ઈરાદે જાનલેવા હુમલો કર્યો।
युवके पोतानी जान बचावा पकवान सर्कल पासे पहुंची तेमना मित्रों ने बोलाव्या नजीक उभेली पीसीआर ने जाण करी। आम छतां पण पोलीसे इजाग्रस्त युवक की मदद न करी, ना तो तसदी लीधी कि तेने गंभीर इजा पहोंचाडनार छे कोण, के ना तो हुमलाखोरो ने पकड़वा माटे कोई एक्शन लीधा। आ घटना बाद जनता रक्षा दावा करती अमदावाद पुलिस चीर हरण थे। पुलिस ने आबरू धजागरा उड़ा है, पुलिस ने शाक न लीरे लीरा उड़ी गया है। तरह सवाल ये कि केम घटना बाद फरार थी गई पीसीआर वन, शू हमला बाद डघाई गया, शू तमने बात डर हो कि हमलाखोरो पर जीवलेण हमलो करके, जो रक्षक ज मैदान छोड़ी भाग से तो जनता की सुरक्षा कोण करशे। शू खाकी वर्दी में रहे लोग ए बात भूली गया है कि तमने जवाबदारी जनता की सुरक्षा की नजर सामे घटना घटी होवा छतां शा माटे पोलीसे पाछेपानी करी, शुं घटना जाणता होवा छतां पोलीस अधिकारीओ अजाणतानो डોળ કરી રહ્યા હતા કે પછી પોલીસને જ ખુદ આ ઘટનાથી ડર લાગતો હતો। જો કે ઊભી પૂંછડીએ ભાગેલી પોલીસના કારણે એક લૂંટ થઈ અને એક હત્યાને અંજામ આપવામાં આવ્યો। જો પોલીસે ઘટનાને ગંભીરતાથી લીધી હોત તો શું એક વ્યક્તિનો જીવ બચી ન શક્યો હોત? આ સવાલો એટલા માટે થઈ રહ્યા છે કારણ કે સીસીટીવીમાં કેદ થયેલી તસવીરો પોલીસની બેદરકારીના પુરાવા આપી રહી છે। देवभूमि द्वारका जिल्लाना जामखंभाळियाना 210 मध्याहन भोजन केन्द्रों अचोक्कस मुद्दत माटे बंद थया छे, केम के पाछला चार महीनाथी मध्याहन भोजन केन्द्रना संचालक रसोईया अने सहायकोना मानद वेतन अने माल सामानना बिल चुकवाया नथी। अंदाजे 52.75 लाख रूपियानी चुकवणी नथी थई, जेना पगले खंभाळिया तालुकाना 25,694 बाळकोने मध्याहन भोजन नहीं मळे। राजकोट में फरी बोगस डिग्री कौभांड सामे आव्यु छे। गांधीग्राम पोलीसे बे लोकोनी धरपकड़ करी छे जे नौकरी वांछुकोने 30,000 થી 50,000 रूपया में डिप्लोमा एमबीए सहित डिस्टन्स लर्निंग कोर्स की बोगस डिग्री बधरावता हता। राजकोट में 20 થી વધુ युवकोने आवी बोगस डिग्री आप्यानुं तेमणे कबूल्युं छे, जेना आधारे युवकोए प्राइवेट नौकरी मेळवी छे। आ राज्यव्यापी कौभांडनो मुख्य एजेंट अमदावादनो पथिक पंचाल होवानुं सामे आव्युं छे, जेणे राज्यमां अत्यार सुधीमां 400 થી વધુ લોકોને ડિગ્રી આપી છે। अत्यार सुधी लोको पासे टैक्स की पठाणी उघराणी करती वडोदरानी महानगरपालिका में एक अरजदार पहुंचो, जिन्हें महानगरपालिका ने जंगम मिलकत कब्जे करवानी हती। कोर्टना अधिकारी साथे अरजदार मनपानी ऑफिस पहुंचो, पण ते पहला ज अधिकारीओए स्टे ले लीधो हतो। महत्वनुं छे के 37 वर्ष पहला एक केस में वडोदरा महानगरपालिकाए अरजदार ने वळतर पेटे रूपया 1.16 કરોડ चुकवाना थाय छे। कोर्टना आदेश छतां वळतर न चुकवाता अरजदार कोर्टना अधिकारी साथे मनपानी ऑफिस पहुंचो अने कोर्टना ज आदेश मुजब महानगरपालिका की जंगम मिलकत कब्जे करवा माटे पहुंचो हतो। तो मेहसाणाना कड़ीना पीरोजपुरा में तेल की लूंट थई छे। तेल भरेलू टैंकर पलटी जता स्थानिकोए तेल की लूंट चलावी हती। બાળકોને ઉઠાવી જતી ગેંગ રાજ્યમાં સક્રિય હોવાની અફવા હજુ પણ યથાવત છે। રાજકોટમાં ટોળાએ એક યુવકને બેફામ માર માર્યો। યુવક પર બાળક ઉઠાવી જવાની આશંકા રાખી તેને માર મારવામાં આવ્યો હતો। શહેરના 80 ફૂટ રિંગ રોડ પર આ ઘટના ઘટી હતી। દહેજની જીએનએફસી કંપનીમાંથી વિદેશ મોકલાતા રૂપિયા 2.25 કરોડના કેમિકલની ચોરીનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો છે। પોલીસે મુંબઈથી કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે। કંપનીના પ્લાન્ટમાંથી ગત ફેબ્રુઆરી તથા માર્ચમાં ટીડીઆઈ દ્વારા કેમિકલનો જથ્થો સુરતના હજીરા પોર્ટથી બ્રેઝિલ, ઓમાન અને સાઉદી અરેબિયા મોકલાયો હતો, જેમાં જે તે પાર્ટીને 2.33 કરોડની કિંમતનો 92 ટન મેટ્રિક જથ્થો ઓછો મળતા આ અંગે જીએનએફસી કંપનીએ દહેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ભાવનગરના ગારિયાધારમાં 5 લોકોએ ફર્નિચરના વેપારીને કમિશનની લાલચ આપી રૂપિયા 40 લાખની ઠગાઈ કરી છે। આ ઘટના બાદ વેપારી દેવેન્દ્રભાઈએ પોલીસ ફરિયાદ કરી, ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી છે। મોરબી શહેર અને આસપાસના 45 ગામોની જીવાદોરી સમાન મચ્છુ બે ડેમમાં હવે એક સપ્તાહ ચાલે તેટલો જ પાણીનો જથ્થો બાકી રહ્યો છે। ત્યારે મચ્છુ બે ડેમમાં તાકીદે નર્મદાનું પાણી છોડવા માંગ કરવામાં આવી છે। જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજી ગડારાએ રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પત્ર પાઠવી મચ્છુ બે ડેમમાં પાણી છોડવા માંગ કરી છે। અમદાવાદની શાળાઓમાં ફી નિયમનના કાયદાનું પાલન નથી થતું, જેના વિરોધમાં યુથ કોંગ્રેસ દ્વારા ગોતામાં આવેલી ફી નિયમન સમિતિને કચેરીને તાળાબંધી કરવામાં આવી હતી। યુથ કોંગ્રેસના કાર્યકરો રજૂઆત કરવા ગયા ત્યારે ફી નિયમન સમિતિનો એક પણ સભ્ય ઉપસ્થિત ન હતો। છેવટે કોઓર્ડિનેટર સમક્ષ કોંગ્રેસી કાર્યકરોએ રોષ ઠાલવ્યો હતો।
आरटीई अंतर्गत गरीब बाळकोने शाळामां प्रवेश मुद्दे सरकारना नियमोनो पालन नथी थतुं, जेना विरोधमां पालनपुर खाते युथ कोंग्रेसे जिल्ला माध्यमिक शिक्षण अधिकारीने आवेदन पत्र पाठव्युं हतुं। युथ कोंग्रेसना कार्यकरोए रेली स्वरूपे जईने सरकारी शाळाओना जर्जरित मकान, शिक्षकोनी घट अने कथळता भणतरना स्तरने सुधारवा रजूआत करी हती। आ मुद्दे शिक्षण अधिकारीए कह्युं के एफआरसी मुद्दे कोई फरियाद नथी मळी, जो मळशे तो शाळाओ सामे कार्यवाही करवामां आवशे। भावनगर में एनएसयूआई और यूथ कांग्रेस द्वारा शिक्षण में खानगीकरण मुद्दे सूत्रोच्चार करवामां आव्या हता। आ मुद्दे जिला शिक्षणाधिकारी कचेरी घेराव कर्यो हतो अने ऑफिस ने ताळाबंदी करवामां आवी हती। हिम्मतनगर खाते यूथ कांग्रेस और एनएसयूआई जिला शिक्षण कचेरी ताळाबंदी करी हती। शाला संचालकों द्वारा थता बेफाम फी वधारानो कांग्रेसी कार्यकरोए विरोध कर्यो हतो। जूनागढ़ जिला में युवा कांग्रेसे शिक्षण अधिकारी कचेरी देखाव कर्या छे। एनडीयू की कचेरी ने ताळा मारवानो प्रयास करवामां आव्यो हतो। फी नियमन कायदानो अमल न थता पोरबंदर में युथ कांग्रेसे जिला शिक्षणाधिकारी कचेरी पर जईने उग्र रजूआत साथे आवेदन पत्र आप्युं हतुं। મહેસાણાના વિસનગરમાં એપીએમસીમાં શાકભાજીના વેપારીઓ હડતાળ પર ઉતર્યા છે। વેપારીઓનો આક્ષેપ છે કે તેઓ વર્ષોથી એપીએમસીમાં વેપાર કરે છે, પરંતુ તાજેતરમાં એક નવું શાક માર્કેટ અને ઓટલા બનાવવામાં આવ્યા છે, જેની ભારે જોરશોરથી હરાજી પણ કરવામાં આવી હતી। હવે નવા વેપારીઓ એપીએમસીને વધુ પૈસા આપતા હોવાથી જૂના વેપારીઓને અન્યાય કરાઈ રહ્યો છે અને એપીએમસી દ્વારા વાહલા દવલાની નીતિ અપનાવાઈ રહી છે। એપીએમસી જૂના વેપારીઓની વેપાર પદ્ધતિ પર અંકુશ મૂકી એપીએમસીના વટહુકમ પ્રમાણે વેપાર કરવા આદેશ કરે અને જો વેપારીઓ તેમ નહીં કરે તો તેમના માલ સામાનને નુકસાન કરવાની ધમકી અપાઈ છે। વેલકમ બેક। ગુજરાત સુપરફાસ્ટમાં આગળ વધે તો અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટી નજીક ચેનપુર ફાટક પાસેથી હથિયાર સાથે બે આરોપીઓને ઝડપી પકડવામાં આવ્યા છે। મૂળ યુપીના અને અમદાવાદમાં રહેતા રાજેશ મલ્લા પાસેથી એક પિસ્તોલ અને 8 કારતૂસ મળ્યા છે, જે પૈકી 5 જીવતા અને 3 ફૂટેલા કારતૂસ છે। આરોપી પરવાના વગરનું હથિયાર ક્યાં ઈરાદે લાવ્યો, તે હથિયાર કોને આપવાનો હતો, આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બોટાદના ગરડા તાલુકાના મોટી કુંડળ ગામ પાસે નાળાની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર પર ફાયરિંગ કરવામાં આવ્યું છે। ફાયરિંગ થતા કોન્ટ્રાક્ટર હરદેવસિંહને પગમાં ઈજા પહોંચી હતી અને તેને સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સુરતમાં લોકોની પીઠ પર ચપ્પુ વડે હુમલો કરી લૂંટ ચલાવતી ટોળકીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે। આ ટોળકીના 4 સભ્ય મૂળ ઓરિસ્તાના રહેવાસી છે। લૂંટ કરતા પહેલા તેઓ લોકોના ખભા પર જ વાર કરતા હતા। આ મોડસ ઓપરેન્ડીથી શહેરના 4 પોલીસ મથકમાં લૂંટના બનાવને શખ્સો અંજામ આપી ચૂક્યા છે। અમદાવાદ જિલ્લામાં ઘરફોડ ચોરીને અંજામ આપી આતંક મચાવનાર ચીખલીગર ગેંગને એલસીબીએ ઝડપી પાડી છે, જેમાં ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 6 લોકો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ફોન પકડવાના બહાને દિવસે રેકી કરતા અને રાત્રે ચોરીને અંજામ આપતા હતા। પોલીસે આરોપીઓ પાસેથી 2 કાર સહિત રૂપિયા 2.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ ગેંગની ધરપકડ બાદ જિલ્લામાં થયેલી 15થી વધુ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે। સ્માર્ટ સિટીમાં નામના મેળવી રહેલા પર્યટન સ્થળ દીવમાં જાહેર શૌચાલયોની સ્થિતિ અત્યંત ખરાબ છે। દીવના ઐતિહાસિક કિલ્લામાં 4 રેડીમેડ શૌચાલય લગાવાયા છે, જેના દરવાજા તૂટી ગયા છે। ચારે તરફ ગંદકીનું સામ્રાજ્ય છે અને પર્યટકો તેનો ઉપયોગ કરી શકે તેવી સ્થિતિ જ નથી। ગુજરાત સ્ટેટ પેટ્રોકેમિકલ કોર્પોરેશનના ડ્રાઈવર પાસે આવક કરતા વધુ સંપત્તિની તપાસ એસીબી પાસેથી લઈ સીબીઆઈને સોંપવાની માંગણી કરવામાં આવી છે। આ મુદ્દે હાઈકોર્ટમાં પિટિશન થતા કોર્ટે સરકાર અને એસીબીને નોટિસ ફટકારી છે, જેની વધુ સુનાવણી 3 ઓગસ્ટના રોજ હાથ ધરાશે। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક રેર ઓફ ધ રેર અને કોમ્પ્લેક્સ ઓપરેશન સફળ રીતે પાર પાડવામાં આવ્યું છે। એન્કિયા લોન્સિંગ સ્પોન્ડલિસ અને સ્કોયોલિસિસની બીમારીથી પીડાતા 2 દર્દીઓનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું। રાજસ્થાનનો એક યુવાને હાડકા ચોંટી જવાની બીમારી હતી, જેના પગલે તેનું શરીર 90 ડિગ્રી સુધી વળી શકતું હતું અને કરોડરજ્જુના મણકા એકબીજા સાથે ચોંટી ગયા હતા, જેના લીધે આ યુવક 90 ડિગ્રી સુધી વાંકો ચાલતો હતો। સિવિલમાં ઓપરેશન બાદ આ યુવક સીધો ચાલતો થઈ ગયો હતો। દેવીલાલના મોટા ભાઈનું માને તો રાજસ્થાનની અનેક હોસ્પિટલમાં ધક્કા ખાધા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તે સ્વસ્થ થયો છે। સિવિલમાં આવા જ એક રાજકોટના કિશોરનું પણ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું। તે કિશોરને પીઠ પાછળ ખૂંદ નીકળી હતી, તે સફળતાપૂર્વક ઓપરેશન કરી દૂર કરવામાં આવી હતી। આ ખૂંદને કારણે તે કિશોરને ઘણી તકલીફ પડતી હતી, જ્યારે હવે તે કિશોર સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો છે।
सूरत महानगरपालिकाए दिव्यांगों माटेनी तरण स्पर्धानुं आयोजन कर्युं हतुं, जेमां दिव्यांग पुरुषो तथा महिलाओए भाग लीधो हतो। सामान्य रीते शरीरमां कोईपण खोड़ खापण होय ते व्यक्ति रमतगमत के अन्य प्रवृत्ति करता खचकाय छे, आथी तेमने प्रोत्साहन आपवा माटे आ तरण स्पर्धानुं आयोजन करायुं हतुं। आ स्पर्धामां 13-50 वर्षनी उम्रना दिव्यांग लोकोए भाग लीधो हतो। જગન્નાથની યાત્રાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે। શહેરીજનો યાત્રામાં ભાગ લેવા થનગની રહ્યા છે। થોડા જ દિવસોમાં સમગ્ર અમદાવાદ જય જગન્નાથના નાદ સાથે ગુંજી ઉઠશે। ત્યારે જગન્નાથ મંદિરમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની એક મીટિંગ મળી હતી, જેમાં ભગવાન જગન્નાથની આ યાત્રાને કઈ રીતે વધુ સુરક્ષિત બનાવી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી। ભિખરાડીયાને ગુજરાત કોંગ્રેસની મહિલા પાંખના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। ભારતીબહેને કોંગ્રેસ સાથે વર્ષોથી સંકળાયેલા છે અને પક્ષના જૂના કાર્યકર્તા છે। ભારતીબહેને ધોળા ગામના વતની છે। સાથે જ મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરેન્દ્રનગરથી। સુરેન્દ્રનગરની વઢવાણ જીઆઈડીસીમાં નકલી તેલની ફેક્ટરી સીલ કરાઈ છે। સુરેન્દ્રનગર એલસીબીએ ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા અને જ્યાં નકલી તેલ બનાવવામાં આવતું હતું તે મોટું કૌભાંડ ચાલી રહ્યું હતું, ત્યારે એલસીબીએ તમામ જથ્થો સીઝ કરીને કંપનીના તમામ ગેટ સીલ કરી દીધા છે। તો સુરેન્દ્રનગરના વઢવાણથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે, જેમાં નકલી તેલ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે। આ મામલે વધુ માહિતી માટે સંવાદદાતા રાજદાન ગઢવી જોડાઈ ગયા છે। જે રાજદાન, સુરેન્દ્રનગરનું અત્યારે જે સામે આવ્યું છે કે નકલી તેલનું કૌભાંડ સામે આવ્યું છે, શું વધુ માહિતી મળી રહી છે? જી, કહી શકાય કે તહેવારના દિવસોમાં તેલની માંગ હોય છે ભારે અને લોકો તેલ ખરીદતા હોય છે, અને જે પ્રકારે આખા સૌરાષ્ટ્રમાં જે પ્રકારે નકલી તેલની જે ફરિયાદો ઉઠી હતી તેને લઈ અને સુરેન્દ્રનગર એલસીબીને બાતમી મળી હતી કે સુરેન્દ્ર વઢવાણ જીઆઈડીસીમાં મોટું મસ એક ફેક્ટરી ચાલી રહી છે અને જે ફેક્ટરી ઉપર દરોડા કરતા અસંખ્ય તેલના ડબ્બાઓ, નકલી તેલ જે લૂજ બનાવતું તેની મશીનરીઓ અને સાથે સાથે તેલના ડબ્બા ઉપર જે તે કંપનીના લેબલ લાગેલા હોય છે, જેના કારણે ગ્રાહકો છેતરાઈ જાય અને નકલી તેલ એમને પધરાવી દે અને સસ્તા તેલને મોંઘા દામે વેચવાનો આ મોટો પર્દાફાશ થયો છે અને એલસીબીને એમાં સફળતા મળી છે। અને આ જિલ્લા તંત્ર છેલ્લા 5 વર્ષથી જો આ ચાલી રહ્યાનું પોલીસ જણાવી રહી છે, ત્યારે આટલા દરમિયાન આટલા વર્ષ દરમિયાન પણ તંત્રએ કંઈ પણ કાર્યવાહી નથી કરી તો તેની પણ મિલીભગત સામે આવી શકે છે। અને આમાં અનેક મોટી વ્યક્તિઓ, રમેશ મારવાડી જે આ મેઇન સૂત્રધાર છે અને એ સહિતના 3 લોકોને હાલ તો પોલીસે અટક કરેલા છે અને આ તેલના સુરેન્દ્રનગર ના જીઆઈડીસી વિસ્તારમાં પણ અનેક કારખાના આ પ્રકારના ધમધમી રહ્યા છે। જી જી રાજુદાન, આભાર આપનો આ તમામ માહિતી માટે।